नमस्कार मित्रों, एलसी एजुकेशन यूट्यूब चैनल में स्वागत है तमारो। विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे वात करीशुं आजे लेवायेल प्रथम सत्रांत कसोटी धोरण चार विषय गुजराती विषयनुं पेपरनुं संपूर्ण सॉल्यूशन। ए पहेला जो तमे आ चेनलमां नवा हो तो अमारी चेनलने आजे सब्सक्राइब करी लो, जेथी तमने तमारा धोरणना तमाम विषयना पेपर सॉल्यूशन मळी जशे। पहेलो प्रश्न छे, योग्य शब्द पसंद करी खाली जग्या पूरो। तो अहीं शब्दों आपेला छे भूखावरो, ऊंघणसी, डरपोक, भणेसरी अने वातोड़ियो। तो आ शब्दनो उपयोग करी अने आपणे नीचेनी खाली जग्या पूरवानी छे। पहेलुं छे, ओ माँ मने तो पांदरू हले तो या बीक लागे। तो बीकण होय એવું કરી શકે તો એ આવે છે ડરપોક। ગમે તેટલું ખાવ મને ધરાવ ના થાય તો ભૂખાવડું। ઊંઘ્યા કરવાની કેવી મજા આવે તો ઊંઘણસી। કોઈ ન મળે તો ગોલી, તો એકલો એકલો વાતો કરે તો એને વાતોડિયું કહેવાય। પિયુષ તો સતત ભણભણ કરે તો ભણેશ્રી કહેવાય। પ્રશ્ન બે છે, પ્રશ્નોના જવાબ લખો। ખિસ્સું કેટલી વાર રડે છે, ક્યારે ક્યારે? તો ખિસ્સું ત્રણ વાર રડે છે। પહેલી વાર બુસ્કુટ પાસે, પછી ધોબી પાસે જાય છે ત્યારે, અને ત્રીજી વખત દરજી પાસે જાય છે ત્યારે રડે છે। કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? તો કુકડીને તેની માતા પ્રોત્સાહન આપતી હતી। ત્રીજો પ્રશ્ન છે, વિદ્યાર્થી મિત્રો, ચુંદડી શાની બનેલી છે? તો ચુંદડી કાપડની બનેલી છે। બકરો શા માટે જતો રહ્યો? તો વિદ્યાર્થી મિત્રો, બકરાએ છે સિંહણની આંખોમાં સિંહણે જે વાત કીધી સિંહ વિચે એ સમજી ગયો અને તેને હવે એવું લાગ્યું કે અહીંયા રહેવા જેવું નથી, માટે બકરો ત્યાંથી જતો રહ્યો। પવન ઘરની અંદર ક્યાં અટકચારા કરે છે? તો પવન ઘરની અંદર દરવાજાની સાંકળ ખખડાવી અટકચારા કરે છે। પ્રશ્ન ત્રણો છે, વિદ્યાર્થી મિત્રો, લીટી દોરેલી છે એ શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખવાનું છે। તો અહીંયા આપણે ક્રમ અને વાક્ય જોઈએ તો અહીંયા છે તેનો, તો તેનો કોઈ પણ માટેનો શબ્દ છે તો એ મેં મૂકેલો શબ્દ યુવરાજ। તો એવી રીતના અહીં આપણે તેમ છે તો આવશે, એના માટે આપણે લખશું ગ્લાસમાં પાણી રેડીને પીવો। આવતીકાલે રવિવાર છે તો આવતીકાલે છે એની જગ્યાએ આપણે લખીશું આજે રવિવાર છે। આ પુસ્તક તેનું છે તો તેની જગ્યાએ તમને ગમતું કોઈ પણ નામ લખી શકો। જેમ કે મેં અહીંયા રાકેશ લખ્યું છે એમ તમે કોઈનું પણ નામ લખી શકો છો। હવે એનાથી નહીં ચલાય તો તેનાથી, તો તમારા શાળાની અંદર કોઈ એવું બાળક હોય કે જે ચાલી શકતું ન હોય તો તમે એનું નામ પણ લખી શકો છો। તેનું કામ સારું છે તો તમારા વર્ગમાં જે સારું કામ કરતા હોય એનું નામ પણ તમે લખી શકો છો। તો આવી રીતના આપણે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે। હવે શબ્દોના અર્થ લખો। નિરાંત તો શાંતિ અથવા આરામ, રત્નાગર તો દરિયો, સાગર, સમુદ્ર, ચણ તો દાણા, કુપર તો ટીચી, અને રડ તો લદ। કવિતા વાંચી પ્રશ્નોના જવાબ લખો। ઊંચે તે આપતી લાવીને તારલા, ધરતીને કોળે ખંખેરવા જીરે, સોનેરી કોરની લાવી તે વાદરી, ચંદરવા ચારે કોર બાંધીશું જીરે, એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશું રેલો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપો। આબુમાં તારલા સિવાય બીજું શું શું હોય છે? સૂરજ, ચાંદો, ગ્રહો, ઉપગ્રહો હોય છે। વાદરીની કોર કેવી છે? તો સોનેરી છે। ભાઈ બહેન ક્યાં રસોઈ બાંધશે? તો ખુલ્લા આકાશ નીચે વાદળની નીચે રસોઈ રાંધશે। કવિતામાં એવી કઈ વસ્તુ છે જે જોઈ શકાય પણ અડી શકાતું નથી? તો વાદળ અને તારલાઓને જોઈ શકીએ પણ અડી શકાતું નથી। ધરતી માટે બીજા કયા શબ્દો વાપરી શકાય? તો ધરા અને જમીન આ પણ શબ્દો વાપરી શકાય। તમારા પ્રિય પક્ષી વિશે પાંચ વાક્યો લખો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ પક્ષી વિશે પાંચ વાક્યો લખી શકો છો। જેમ કે મેં અહીંયા મોર વિશે લખ્યું છે એમ તમે પોપટ, કોયલ, તમને ગમતું હોય એવા કોઈ પણ પક્ષી વિશે તમારે પાંચ વાક્યો લખવાના છે। મોર લગભગ બધાને પ્રિય પક્ષી હોય છે તો આપણે એના વિશે લખ્યું છે। મોર સુંદર પક્ષી હોય છે, મોરને રંગબેરંગી પીંછા હોય છે, મોર ચોમાસામાં કરા કરીને નાચે છે, મોરનો અવાજ ટેહુંક ટેહુંક હોય છે, મોર આપનું રાષ્ટ્રીય સોરી મિત્રો અહીંયા પક્ષી છે અને મોર મને ગમે છે। પ્રશ્ન છ, રક્ષાબંધનની નીચેનો ફકરો વાંચી સાચા જવાબ લખો। રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ ગઈ, સંગીતાએ બનાવેલી રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી, વડ નીચે બેઠેલ સંગીત આ બધું જોતી હતી અને તેને ઢીંગલી યાદ આવી। આ ફકરામાં કયા તહેવારની વાત છે? તો રક્ષાબંધન, તો આ ફકરામાં રક્ષાબંધન તહેવારની વાત છે। પ્રશ્ન બીજો છે, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર ક્યારે આવે છે? તો આ તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે આવે છે। વર્ષમાં બીજો ભાઈ બહેનો એક તહેવાર આવે છે તેનું નામ શું છે? ભાઈ બીજ।
आ पगड़ा में एक झाड़ू नाम आए थे, बीजा झाड़ना नाम लखो। तो ये विद्यार्थी मित्रों से वट, लींबड़ू, पीपड़ू, आंबू, बावर, महुड़ो और आंबली। प्रश्न आपेल त्यौहार माटे उदाहरण मुजब लखो। रक्षाबंधन तो राखड़ी, तो उत्तरायण तो पतंग, धूरेटी तो रंग और पिचकारी, दिवाड़ी तो फटाकड़ा। अहीं विद्यार्थी मित्रों शब्द आपेलो छे एने उपयोग करी वाक्य लखवानो छे। जाणकार कालिदास संस्कृत विषयना जाणकार छे। भांखोड़ियू, राहुलनो गोल्फनी रमतमां भांखोड़ियू थई गयू। भांखोड़ियू एटले घूंटणीए पड़ी जवू। झूलो, तो बगीचामां एक सरस मजानो झूलो छे। चणोटी, तो चणोटी एक झाड़नू एटले के वेलानू पण नाम छे अने चणोटीनो बीजो अर्थ थाय छे रत्ती बार एटले के थोड़ू। तो तने चणोटी जेटली पण जमीन नहीं मळे। चीचोड़ो, तो चीचोड़ा छे, ચીચોડાની મદદથી શેરડીમાંથી રસ નીકળે છે। તો આ તો વિદ્યાર્થી મિત્રો આજનું ધોરણ 4ના પેપરનું સોલ્યુશન। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હેલ્સી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।